બનાસકાંઠાના લાખાણી અસાસણ ગામે સગા ભાઈઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. સિંચાઈના પાણી માટે બોરને લઈને બે ભાઈઓ વચ્ચે મારામારી. તો તીક્ષ્ણ હથિયારથી મારામારી થતા સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે. એક મહિલા, એક સગીરા સહિત સાત લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. તો જે ઘટના સામે આવી છે, એક જ પરિવારના બે ભાઈઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. એક મહિલા, એક સગીરા સહિત સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે. તે લોકોને હાલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. અલ્કેશ રાવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અલ્કેશ, બે સગા ભાઈઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે, હાલ શું અપડેટ ને પોલીસ તરફથી શું કામગીરી, શું પોલીસ ફરિયાદ નોંધાય છે? લાકડીના અસાસણ ગામે મોડી રાતે બે સગા ભાઈઓ વચ્ચે સિંચાઈના પાણીનો જે બોરવેલ હોય છે તે બાબતે બબાલ થઈ હતી. બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા તીક્ષ્ણ હથિયારો વડે ધીંગાણું ખેલાયું હતું, જેમાં સાત લોકો છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેની અંદર પાંચ પુરુષ, એક મહિલા તેમજ એક સગીર નો સામેલ હતો. આ તમામ જે ઘાયલ લોકો હતા તેમને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે આ બાબતે બંને ભાઈઓએ સામસામે આગથાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને આગથાળા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. દીક્ષિતા, બિલકુલ થી આભાર અલ્કેશ સમગ્ર વિગત બદલ. ખેડાના ગલતેશ્વર પાસે આવેલા અંબાવ સુખીની મુવાડીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી હતી. આ રેડ બાદ પોલીસે રાધારમણ સ્વામીની નોટો છાપવાના મશીન સાથે ધરપકડ કરી છે. ત્યારબાદ સાધુને સુરત લઈ જવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે રાધારમણ, પ્રતિક દિલીપ ચોવાડિયા, કાળુ ચોપડા, મોહન માધવ, વાધુ રડે અને પ્રવીણ જયરામ ચોપરા સહિત પાંચની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રૂપિયા 2000 દરની કુલ 5013 નકલી ચલણી નોટો મળી આવી છે, જેની કિંમત 1,26,000 રૂપિયા જેટલી છે. પ્રાથમિક પૂછપરછમાં પ્રસાદના બોક્સમાં નકલી નોટો મોકલવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ખેડા જિલ્લાના અંબાવ ગામ પાસે આવેલા એક મંદિરમાં જેનું અત્યારે હાલ કન્સ્ટ્રક્શન ચાલુ છે તેની રૂમની અંદર આ બધાએ સાથે મળી અને તેમાં તે મંદિરમાં જ રહેતા એક સાધુ પણ એમની સાથે સંકળાવેલા હતા. એ લોકોએ સાથે મળીને લગભગ 1,00,000 રૂપિયા જેટલી ચલની નોટો છાપી હતી, જેમાં છાપવા માટે મોટાભાગે સ્કેનિંગ કરી અને પ્રિન્ટિંગથી એનો ઉપયોગ કરેલો હતો અને આ તમામ 2000 દરજ્જાની નોટો હતી. તો તાત્કાલિક એ જગ્યાએ પણ છાપો મારી અને ત્યાંના ક્રાઇમ બ્રાન્ચની ટીમો મોકલી અને ત્યાંથી પણ જે સાધુનું નામ છે રાધારમણ સ્વામી એમની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી લગભગ 50,00,000 રૂપિયા જેટલી ચલણી નોટો પણ મેળવવામાં આવી છે. આમ કુલે આ પાંચે આરોપીઓને અટક કરી અને 1,26,000 રૂપિયાની, 1,26,000 રૂપિયાની લગભગ 5,013 નોટો મેળવવામાં આવી છે અને આમ આ ચલણી નોટો છાપવાનો અને એને સર્ક્યુલેટ કરવાનો એક મોટા ક્રાઇમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આમની પ્રાથમિક પૂછપરછની અંદર હજી આમની સાથે સંકળાયેલા બીજા ઇસમોના નામ પણ મળેલા છે, જેમની તપાસ હાલ ચાલુમાં છે. આ ઉપરાંત એમને અગાઉ પણ જો કોઈ આવા ગુના કરેલા હોય અથવા તો અગાઉ આવી નોટો છાપી અને ક્યાંય સર્ક્યુલેટ કરેલી હોય તે તમામ બાબતની અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. પીએમ મોદીના ફિટ ઇન્ડિયા કેમ્પેનમાં સહભાગી થવા દરેક શહેરમાં વોકિંગ અને જોગિંગ માટે નાના બાળકોથી લઈને આબાલ વૃદ્ધ સૌ કોઈ ગાર્ડન અને જીમમાં નીકળી પડે છે. વર્કઆઉટ કર્યા બાદ ગરમ ગરમ કાવાની અને વિવિધ જ્યુસની મજા લેતા હોય છે. દરેક ઉંમરના લોકો એક્સરસાઇઝ કરતા નજરે પડે છે. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં સ્વાસ્થ્ય પ્રેમીઓ સવાર સવારમાં ફૂલ ગુલાબી ઠંડીને માણતા દેખાઈ રહ્યા છે. શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને ત્યારે બીજી તરફ અમદાવાદ આ ગુલાબી ઠંડીની મજા માણવા માટે ગાર્ડનમાં આવતા હોય છે. પ્રહલાદનગર ગાર્ડનમાં તમે જોઈ શકો છો કે તમામ વયના લોકો, નાના બાળકો હોય, વૃદ્ધો હોય, યુવાનો હોય, વોક કરી રહ્યા છે, એક્સરસાઇઝ કરી રહ્યા છે, વોર્મઅપ કરી રહ્યા છે. અલગ અલગ પ્રકારે તે લોકો શિયાળામાં એક્સરસાઇઝ અને ફિટ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને ઘરે જતાં તે લોકો જે રોગપ્રતિકારક પીણા હોય છે તેનું પણ સેવન કરી રહ્યા છે. જે બાળકો અહીંયા એક્સરસાઇઝ કરવા આવ્યા છે,
પૂછીએ કે કઈ રીતે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, શું કહેશો? શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. સવારે વહેલા બધા મોર્નિંગ વોક પર આવે છે. નાના બાળક હોય, મોટા હોય કે પછી કોલેજ યંગસ્ટર હોય, બધા જ ડેલી સવારે જતા. તમે કેટલા ટાઈમથી આવો છો? મારું એક એટલે ડેલી સવારે આવ્યા છે, ખાસો ટાઈમ થઈ ગયો છે ઘણો. શું કરો છો સવારે? સવારે વહેલા પહેલાં મોર્નિંગ વોક કરે છે, પછી એક્સરસાઇઝ કરે છે. શિયાળામાં તમે રેગ્યુલર આ વસ્તુ કરો છો ફિટ રહેવા માટે? હા, શિયાળામાં એકલું નહીં, ડેલી પૂરા આખું યર કરે છે. જોયું કે ખાસ કરીને શિયાળામાં લોકો એક્સરસાઇઝ કરવાનું વધુ પસંદ કરતા હોય છે. જે નિયમિત કરનારા લોકો છે એ તો એક્સરસાઇઝ કરવાનું ક્યાંય ચૂકતા નથી. નાના બાળકો પણ છે આપણી જોડે. તમે રેગ્યુલર અહીંયા આવો છો એક્સરસાઇઝ? હા, અમે રેગ્યુલર 5 વાગે અહીંયા આવીએ છીએ અને પહેલાં વોકિંગ કરીએ છીએ અને પછી એક્સરસાઇઝ કરીએ છીએ. અહીંયાથી 6:30 વાગે જઈએ છીએ અને ત્યાંથી સ્કૂલ. કયા કયા પ્રકારની એક્સરસાઇઝ કરી છે? જેમ કે જોયું કે બાળકો હોય કે મોટા, તમામ લોકો એક્સરસાઇઝ કરી રહ્યા છે. આ બાજુના દ્રશ્યો તમને બતાવીશ કે જ્યાં તમે જોવો છો કે તમામ વયના લોકો વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરી રહ્યા છે. શિયાળામાં લોકો ફિટ રહેવા માટે વિવિધ પ્રકારની એક્સરસાઇઝ વોક કરતા હોય છે, તેમજ જે પાક કહેવાતા હોય છે, વસાણા કહેવાતા હોય છે, તેને પણ સેવન કરતા હોય છે. જે લોકોથી નથી ઊભું રહેવાતું એ લોકો બાકડા ઉપર બેસીને પણ એક્સરસાઇઝ કરતા હોય છે. એટલે ભલે ઠંડીની શરૂઆત થઈ ગઈ હોય, પરંતુ ઠંડીની સાથે સાથે અમદાવાદીઓ પણ તૈયાર છે ફિટ રહેવા માટે અને ગાર્ડનમાં આવી વોક કરવા, એક્સરસાઇઝ કરવા માટે તે લોકો પણ તૈયાર થઈ ચૂક્યા છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ. તો બુલેટિનમાં હાલ બસ આટલું. દેશ દુનિયાની તમામ અપડેટ્સ માટે આપ જોતા રહો ઝી 24 કલાક.